માદક પદાર્થના 20 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને પકડી પાડ્યા. ભરૂચ જિલ્લામાં યુવા ધન નશાના રવાડી ન ચડી તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડોક્ટર કિશલ ઓઝા ભરૂચનાઓ દ્વારા કેમ્પિંગ અન્વયે પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ વિભાગ ભરૂચનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સુપી ડી ઝણકાંટ ભરૂચ તાલુકો પોલીસ સ્ટેશનનાઓને મળેલી બાતમીના આધારે ગત રોજ ચોક્કસ બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાથી ભરૂચ તરફ સફેદ કલરની ઇનોવા ગાડી નંબર GJ16AV1655માં અમુક ઇસમો શંકાસ્પદ માદક કેફી પદાર્થ લઈ વેચાણ અર્થે હેરફેર કરે છે, જેથી ચોક્કસ બાતમીના આધારે આરોપીઓ ઇલિયાસભાઈ અલી હુસેન મલેક, અશરફભાઈ બશીરભાઈ, ઇદ્રીશભાઈ મુનશી, હનીફભાઈ અનવરભાઈ, વજેસંગભાઈ રાજ, રહેવાસી દેરોલ નવીનગરી અંબાજી માતાજીના મંદિર નજીક તાલુકો જિલ્લો ભરૂચ નાઓ તેઓના કબજા ભોગવટાની ઇનોવા ગાડી નંબર GJ16AV1655માં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી નશાકારક MD ડ્રગ્સ કુલ 180 કિલોગ્રામ જેની 1 ગ્રામની કિંમત ₹10,000 લેખે કુલ 180 કિલોગ્રામની કુલ કિંમત ₹18 લાખ તથા 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹15,000 તથા ડિજિટલ વજન કાંટો જેની કિંમત ₹100 તથા આરોપીઓની અંગ ઝડપીમાંથી મળેલ ₹4,920 તથા એક ટાઇટન કંપનીનું ઘડિયાળ જેની કિંમત ₹2,500 તથા ઇનોવા કાર જેની કિંમત ₹2 લાખની ગણી કુલ કિંમત ₹20,22,520ના મુદ્દામાલ સાથે મોજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર કારેલા ગામથી સમની જવાના નવા ઓવરબ્રિજની બિલકુલ નીચે પકડાઈ જઈ તેમજ નહીં પકડાયેલા આરોપી રઉફ રહેવાસી મુંબઈ નાને સદર ડ્રગ્સ ઇલિયાસને મંગાવી આપી ગુનો કર્યો તે બાબતે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક એક્ટ 1985ની કલમ અનુસારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તપાસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે માટે નશાકારક પ્રવૃત્તિઓની હેરાફેરી અને એના વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ વડા દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓને તે લક્ષી કામગીરી કરવા માટે સૂચના અવારનવાર કરેલી. તે અનુસંધાને ગઈકાલે ભરૂચ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી પીડી જણકટ અને એમના પોલીસ માણસોએ બાતમી હકીકત મેળવેલી કે વડોદરા તરફથી એક ઇનોવામાં 3-1 જેટલા ઇસમો આવે છે અને તેઓ MD નામનું ડ્રગ્સ લઈને ભરૂચ તરફ આવી રહ્યા છે. તો સુશ્રી પીડી જણકટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના પોલીસ માણસોએ પંચોના માણસો બોલાવીને વોચ ગોઠવેલી અને વોચ દરમિયાન આ માહિતીવાળી ઇનોવા કાર આવી જતા એને રોકતા એમાં 3 ઇસમો મળી આવેલા અને એ 3 ઇસમોની અંગ ઝડપી કરતા અને ગાડીની ઝડપી કરતા તેમાંથી 180 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવેલો જેની કિંમત ₹18 લાખ જેટલી થાય છે. તો આ બાબતે એ 3 જે ઇસમો મળી આવેલા ઇલિયાસ મલેક, અશરફ ઇદ્રીસ મુનશી, હનીફ વજેસિંગ રાજ કે જે 3 દેરોલ ગામના ભરૂચ જિલ્લાના દેરોલ ગામના વતની છે તેઓના વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે આગળની તપાસ PI શ્રી ફુલતરિયાઓને સોંપવામાં આવેલી છે. આ 3 ઇસમો જે છે એ ઇન્દોર MP ઇન્દોરથી આ ડ્રગ્સ લાવેલાનું તપાસ દરમિયાન જાણી આવેલું છે અને એક રઉફ નામના ઇસમ પાસેથી આ માદક દ્રવ્યો તેઓ લાવેલા હતા. આ જે 3 ઇસમો પકડાયેલા છે એમાં ઇલિયાસ અલી હુસેન મલેક કે જે શાલીમાર સોસાયટી દેરોલ ખાતે રહે છે એ અગાઉ 4 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે અને તેના વિરુદ્ધમાં ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશને અને B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ માદક દ્રવ્યની હેરાફેરી બાબતના 2 ગુના અગાઉ પણ નોંધાયેલા છે. તો આ સંબંધે આ 3 આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવીને એમની ઊંડાણપૂર્વક તપાસ ધરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.